चलो बाळको, गुड मॉर्निंग। केम छो बधा? मजा में ने? हाँ, गणितनी अंदर आपणे एकथी 50 सुधीनी संख्या जोई गया, बराबर? एने लखता ओळखता पण मैं तमने शीखवाड्युं छे। हवे आजे आपणे गणितनी अंदर पुस्तक काय नोटमां पण काम करवानुं छे अने तमारी चोपड़ीमां पण काम करवानुं छे, एटले आजे आपणे पुस्तक काय करीशुं। જુઓ બાળકો, તમારું આ જે ગણિતનું પુસ્તક છે એમાં ચોગળ સાતળ 47 નંબરના પાના ઉપર ખૂટતી સંખ્યા લખો, બરાબર? જો સરસ મજાની ઈયળ બતાવી છે ને, હા, તો ઈયળના મોની સાથે પહેલાં કઈ સંખ્યા લખી છે? 1, પછી નથી લખી અને પછી લખી છે 3, તો 1 પછી શું આવે? 2, શું આવે? 2, એટલે હવે બોલો તો 1, 2, 3 પછી શું આવે એ તમારે લખવાનું છે, તમારે ધ્યાન આપવાનું છે કે 3 પછી શું આવે તો 4, પછી 5, પછી 6 આપેલા છે, પછી શું આવે તો 7, 8 અને 9। હવે સળંગ બોલવાનું આપણે, 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9, બરાબર? હવે એ જ સંખ્યા જોઈ અને અહીંયા તમારે નીચે લખવાનો જવાબ, શું લખે છે કે 5ની તરત પહેલાં અને પછી શું આવે, એટલે કે 5 સંખ્યા અહીં આપી છે, 5, બરાબર? તો 5ની પહેલાં શું હોય, શું હોય બોલો તો 1, 2, 3 પછી 4 અને પછી 5, તો 5 પહેલાં આપણે શું બોલ્યા તો 4 બોલ્યા, શું બોલ્યા? 4। ફરી બોલો તો 1, 2, 3, 4, 5 અને પછી શું આવે? 6, શું આવે? 6, તો 5 પછી શું આવે? 6, તો 5ની પહેલાં 4 અને 5 પછી 6, એવી રીતે 6ની પહેલાં શું આવે એ તમે અહીંયા જે સંખ્યા લખશો ને એ શોધી અને પછી અહીંયા લખવાનું, બરાબર? 1 પછી શું આવે તો 1 પછી જે સંખ્યા આવતી હોય, 1 પછી 2, 3, બરાબર? 4ની તરત અને પહેલાં અને પછી શું આવે તો 4ની પહેલાં તમારે અહીંયાથી સંખ્યા શોધવાની અહીંયા લખવાની, 4 પછી શું આવે તો અહીંયા સંખ્યા શોધવાની અને અહીંયા લખવાની। પછીની સંખ્યાઓ કઈ કઈ? તો 2 પછી બોલવાનું આપણે, 1 પછી 2, 3, 4, 3 પછી 4 અને 5। પહેલાં તમારે અહીંયા 1 થી 9 સુધીની સંખ્યા લખવાની, એ સંખ્યા લખશો તો આ બધું જ તમને પૂરતા આવડશે। આવ્યું હતું કે 0, 0 એટલે કશું નહીં, તો અહીંયા પણ આપ્યું છે કે જો ડાળી પર બેઠેલા પક્ષીઓની સંખ્યા ગણતરી કરીને લખો। હવે આપણે ગણતરી કરીશું, 1, 2, 3 અને 4, કેટલા છે? 4, બરાબર? આ 4 પક્ષી હતા, એમાંથી એક પક્ષી જો અહીંયા ઉડી ગયું, બરાબર? ઉડી ગયું એટલે જો અહીંયા હવે કેટલા રહ્યા છે? 1, 2 અને 3, કેટલા રહ્યા છે? 3, 3 પક્ષી હતા, એમાંથી પાછો એક પક્ષી ઉડી ગયું, હવે જુઓ ડાળ પર કેટલા પક્ષી દેખાય છે તમને? 1 અને 2, બરાબર? એટલે આપણે લખીશું અહીંયા 2, 2માંથી પાછો એક પક્ષી ઉડી ગયું, તો હવે કેટલા દેખાય છે ડાળ પર તમને પક્ષી? 1, કેટલા દેખાય છે? 1, અને આ જે પક્ષી બેઠું હતું એ કે હવે હું એકલું કેમ બેસી રહું, એટલે પણ ઉડી ગયું, જો હવે ડાળ પર એકે પક્ષી દેખાય છે? નથી, કશું નથી, કશું નથી એટલે શું મુકાય? 0, શું મુકાય? 0। તો આ રીતે તમારે ઘરે પણ અહીંયા પક્ષીઓ ગણવાના અને કેટલા પક્ષી છે એ અહીંયા ખાનામાં ગોળ જે આપ્યું છે એમાં લખવાનું। જો પક્ષીનું આપણે જોયું ને એ રીતે અહીંયા આગળ ઉંદર આપ્યા છે, પાંજરામાં કેટલા છે ઉંદર? તો જો પહેલાં જેટલા છે એટલા 3 છે, તો 3 ઉંદર ગણી અને અહીંયા લખ્યા છે, પછી એમાંથી એક જતો રહ્યો, આપણે આગળ પક્ષીમાં જોયું ને તો એક જતો રહે તો કેટલા દેખાય છે તમને? એ અહીંયા લખવાના, એ એમાંથી પાછો એક જતો રહ્યો, હવે કેટલા રહે એ અહીંયા લખવાનું,
અને એમાંથી પાછું જતું રહે તો હવે અહીંયા શું રહે એ તમારે અહીંયા લખવાનું. આગળ જે પક્ષીઓનું મેં તમને શીખવાડ્યું એ જ જોઈને એ જ સમજીને તમારે આ અહીંયા આગળ જે ગોળ આપ્યું છે એમાં સંખ્યા લખવાની. એવી રીતે હાથમાં કેટલા ફુગ્ગા છે જો એક હાથમાં 3 ફુગ્ગા છે, પછી એક ફુગ્ગો શું થઈ જાય છે ફૂટી ગયો છે, તો હવે કેટલા રહ્યા છે એ અહીંયા લખવાના. ફરી પાછો એક ફુગ્ગો ફૂટી ગયો, હવે કેટલા રહે છે હાથમાં એ અહીંયા લખવાના. ફરી પાછો એક ફુગ્ગો ફૂટી ગયો તો હાથમાં શું રહ્યું, કશું રહ્યું તો શું આવે શૂન્ય. તો એવી રીતે આ બધા જે ખાલી જગ્યા છે અથવા ગોળ છે એમાં તમારે જોઈ જોઈ સમજીને લખવાનું. હવે આપણે અહીંયા આગળ જુઓ આ શું લખ્યું છે શૂન્ય. આપણે શું શીખ્યા શૂન્ય, શું શીખ્યા શૂન્ય, બરાબર. તો અહીંયા ખાનામાં તમારે એ શૂન્યને લખતા શીખવાનું છે. આપણે આવી રીતે વચ્ચે નથી લખતા, પણ આપણે ખાનાવાળી નોટમાં ઉપરની લીટીને અડાડીને ત્રણેય લીટીમાંથી એકય લીટીને કશું અડે નહીં એ રીતે ફક્ત એક જ બાજુ પર આપણે સંખ્યા લખીએ છીએ. તો આ રીતે તમારે ધીમે રહીને શૂન્ય લખવાના છે. આ બધા ખાના તમારે ઘરે પૂરવાના છે. ચાલો આપણે 11 થી 20 સુધીની સંખ્યા જોઈ ગયા, બરાબર. અહીંયા આગળ એ જ સંખ્યા આપી છે કે 10 થી 20ની ગણતરી. 71 નંબરના પાના પર છે, 7 એકળ 71, બરાબર. જો અહીંયા આગળ 9 સળી આપી છે, 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9, અને પછી એક છૂટી સળી આપી છે એટલે 9 અને 1 શું થાય 10, એટલે 10 10 10 સળીઓનું એક બાંધી દીધી છે, બરાબર, અને એનું એક જૂથ બનાવી દીધું છે. એટલે હવે આપણે 10 સળીઓને આવી છૂટી છૂટી નથી ગણતા, પણ 10 સળીઓનું એક જૂથ જ અહીંયા આપી દીધું છે. તો મેં તમને શીખવાડ્યું હતું કે 1 દશક = 10, તો અહીંયા 10 છે, અને પછી એક શું થાય 10 ને 1 11, 10 ને 1 11, અહીંયા 2 છે તો 10 ને 2 12, અહીંયા 3 છે તો 10 ને 3 13, અહીંયા 4 છે તો 10 ને 4 14, અહીંયા 5 છે તો 10 ને 5 15, અહીંયા 6 છે તો 10 ને 6 16, અહીંયા 7 છે તો 10 ને 7 17, અહીંયા 8 છે તો 10 ને 8 18, અહીંયા 9 છે તો 10 ને 9 19, અને 10 આપી દીધું. ફરી પાછા 10 ભેગા થઈ ગયા એટલે એનું પાછું એક જૂથ બનાવી દીધું, એટલે 10નું એક જૂથ અને બીજા 10નું એક જૂથ, એમ કરીને 2 જૂથ થયા 10ના, એટલે 10 ને 10 20. ચાલો 1 દશક = શું શીખ્યા આપણે 10, 1 દશક = 10. તો અહીંયા આગળ આપણે ખાનામાં જો લખવાનું છે 1 અને 0 10, 1 અને 0 10, 1 અને 0 10, એવી રીતે જો 1 દશક અને 1 એકમ = 11, એટલે અહીંયા લખવાનું 11 11 11, બરાબર. અહીંયા જુઓ 1 દશક અને 2 એકમ, 2 છૂટી સળી છે, બરાબર, અને આ એકલા જ છે જો અહીંયા આની સાથે ભેગા છે નથી, એકલો જ છે એટલે એને એકમ કહેવાય છે, અને અહીંયા ભેગા છે એટલે દશક છે, એટલે 2 સ્થાન મેં તમને શીખવાડ્યા હતા કે પહેલું સ્થાન એકમનું અને બીજું સ્થાન દશકનું, એટલે 1 દશક અને 2 એકમ એટલે બરાબર 12, એકળ બગડ 12. આ બાકીના જે ખાના છે તમારે ખાલી એ તમારે ઘરે જાતે પૂરવાના છે, લખવાનું છે, સમજવાનું છે અને લખવાનું છે. ચાલો 1 દશક અને 3 એકમ = 13, 1 તગડ 13, 1 તગડ 13, 1 દશક અને 4 એકમ = 14, 1 ને 4 14, 1 ને 4 14, 1 ને 4 14, 1 દશક અને 5 એકમ = 15, આવી રીતે પણ બોલાય હો, 10 ને 5 15, 10 ને 5 15, 10 ને 5 15, 1 દશક અને 6 એકમ = 16, 10 ને 6 16,
दस ने छ सोल, दस ने छ सोल, एक दशक ने सात एकम बराबर सत्तर, एक ने सात सत्तर, दस ने सात सत्तर, एक दशक ने सात एकम बराबर सत्तर। बधी जुदी जुदी रीत थी आपणे लखवानुं छे एटले तमने याद रहे। एक दशक ने आठ एकम बराबर अढ़ार, दस ने आठ अढ़ार, एक आठ अढ़ार, एक दशक ने आठ एकम बराबर अढ़ार। आ तमारे याद रखवानुं छे तो तमने परीक्षा में आए कि भाई आम आ संख्या में केटला एकम छे अने केटला दशक छे तो तमने खबर पड़वी जोईए कि भाई आठ ए छूटा छे एटले आठ एकम छे अने दस नुं जूथ छे एटले ए एक दशक छे। चलो एक दशक अने नौ एकम बराबर ओगणीस। तमारे घरे आवी रीते जोवानुं कि आ एक दशक एटले आखुं दस छे अने आपणे गणवानुं नहीं पण आने गणी जोवानुं। एक बे त्रण चार पांच छ सात आठ अने नौ, आवी रीते बधुं गणीने पछी लखवानुं के एक 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 दशक अने नौ एकम बराबर ओगणीस। दस ने नौ ओगणीस, एक नव ओगणीस, बराबर बधी रीति आपणे शीखवानुं छे। जो हवे अहीं नौ नौ पछी आपणे शुं बोलीए छे दस, एटले एक जूथ तो दसनुं हतुं ज अने आ बीजू जूथ थई गयुं एटले बे जूथ थया दसना। आ दस अने आ दस एटले केटला थाय, एक ने एक बे, बे वखत छे, एक वखत अने आ बीजी वखत एटले वीस, बराबर बे दशक बराबर वीस, बे दशक बराबर वीस, बे दशक बराबर वीस, बराबर। तो अत्यार सुधी मैं चौपड़ी अंदर तमने जे कहीं शीखवाड़ू ए बधु तमारे आटले आ पाना सुधी घरेथी पूरु करवानो छे।